ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપ્યો કે જાતિવાદ, ગુંડાવાદ, ભ્રષ્ટાચાર કરવાવાળી કોઈ પણ પાર્ટી આવે, બધાએ વિકાસવાદની વાત કરવી પડે. નરેન્દ્ર મોદી: તમારા ઘરનો જન જે સુખે દુઃખે તમારી જોડે રહે. ભરૂચમાં હું સાયકલ ઉપર ફરતો, દેશમાં એવો પ્રધાનમંત્રી બને તમને કે જેને જંબુસર આમો બધું જ યાદ હોય. કેટલાને તો એ ખબર ન પડે કે ઝઘડિયા તાલુકો કે સ્વભાવ. ભરૂચના દરેક વ્યક્તિની છાતી ગજગજ ફૂલવી જોઈએ. કોરોનામાં દેશ અને દુનિયાના કેટલાય લોકોનું જીવ બચાવ્યો. જંબુસરમાં પ્રધાનમંત્રીએ ચૂંટણી સભા સંબોધી દરેક પોલિંગ બુથમાંથી કમળ ખીલાવવા કર્યો આહવાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી, જેમાં તેઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી ધુઆંધાર પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસના અંતિમ દિવસે ભરૂચના જંબુસર ખાતે જનસભા સંબોધી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં આરોપીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચમાં વાર તહેવારે હુલ્લડો થતા હતા એ બંધ થઈ ગયા અને કરફ્યુ હવે ભૂતકાળ બની ગયો છે. 2 દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી છે. આદિવાસીઓ અંગે નિવેદન આપતા પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ હોવા છતાં તેમના કલ્યાણની કલ્પના કરવામાં આવી ન હતી. મને કોઈ કાર્યક્રમના આદિવાસી વસ્ત્રો પહેરાવે તો મજાક ઉડાવવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે આદિવાસીઓના કલ્યાણનું કાર્ય કર્યું છે. આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાનું નામ કોંગ્રેસે બોલાવી દીધું હતું, પરંતુ ભાજપે ભગવાન બિરસા મુંડાને સાચું સ્થાન આપ્યું છે. 2 દિવસથી ગુજરાતમાં ફરું છું, ચારે તરફ એક જ નારો, વાત શંખનાદ. એક એક ગુજરાતી કહે છે કે ફરી એકવાર મોદી સરકાર. દેશમાં એવો કોઈ પ્રધાનમંત્રી જોયો છે કે તમે કે તેને જંબુસર આમો ઝઘડ્યા બધું જ ખબર હોય? કેટલાયને તો એ પણ ખબર નહીં કે ઝઘડ્યા તાલુકો છે કે સ્વભાવ. ભરૂચ જિલ્લાના લોકોની છાતી ફૂલવી જોઈએ કે ભરૂચે કોરોનામાં દેશ અને દુનિયાના કેટલાય લોકોની જિંદગી બચાવી છે. ભરૂચ આજે ભારતના નાના રાજ્યો કરતાં પણ આગળ છે. જિલ્લાના 2 લાખ ખેડૂતોના ખાતામાં 400 કરોડ સીધા જમા થયા છે. વધુમાં વડાપ્રધાને ભૂતકાળમાં ગરીબનું રાશન અને રેશન કાર્ડની પણ લૂંટ ચલાવનાર નેતા ભરૂચ જિલ્લામાં બેઠા હોવાનું કહી લાંબા ઝપ્પા પહેરી ફરતા નેતાઓ પર નિશાન સાધ્યું હતું. 20 વર્ષમાં ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપ્યો કે જાતિવાદ, ગુંડાવાદ, ભ્રષ્ટાચાર કરવાવાળી કોઈ પણ પાર્ટી આવે, બધાને વિકાસવાદની વાત કરવી પડે. આ તમામ ઘરનો જન જે સુખે દુઃખે તમારી જોડે રહે. ભરૂચમાં હું સાયકલ ઉપર ફરતો, 5 બત્તી અમારું કાર્યાલય હતું. અંતમાં તેમણે દરેક પોલિંગ બુથમાંથી કમળ ખીલાવવા આહવાન કર્યું હતું. ચૂંટણી સભામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જનક બગદાણાવાડા, ઉમેદવારો ઈશ્વર પટેલ, અરુણ સિરણા, રમેશ મિસ્ત્રી, ડીકે સ્વામી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, દિવેશભાઈ પટેલ, ફતેહસિંહ ગોહિલ, મંત્રી નિશાનભાઈ મોદી, છત્રસિંહ મોરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. એમણે 20-22 વર્ષ પહેલા મને આ મારી માતાઓ બહેનો, હું ભરૂચ જિલ્લામાં તો ખૂબ ફરેલો છું ભાઈઓ, પહેલા તો અહીંયા સાયકલ પર આવતો હતો, એટલો બધો મેં પ્રવાસ કર્યો છું. મારું આ કામ જ હતું, અમારું કાર્યાલય હતું ભરૂચમાં 5 બત્તી પાસે, એ અમારે રોજ આવવાનું. મેં જોયે છે ને, મને યાદ છે, હું જયારે રાજકારણમાં આવ્યો તો લોકો મને પત્રો લખે, બધા ઓળખતા, નાની નાની વાતની રજૂઆતો. અમારા ગામમાં આ કરજો, અમારા મોહલ્લામાં આ કરજો, અરે પેલી સ્ટ્રીટ લાઇટ લગાવી હોય તોય પત્રો મને લખતા લોકો. આજે વીજળી હોય, પાણી હોય, ગેસ હોય, ટોયલેટ હોય, આ મારી માતાઓ બહેનોને બધી મુસીબતોમાંથી મુક્તિ અપાવવાનું મેં અભિયાન ઉપાડ્યું, અને એના કારણે મને મારી માતાઓ બહેનોના આશીર્વાદ પણ મળે. ગર્ભાવસ્થાની અંદર અમારી માતાઓ બહેનોને પૂરતું પોષણ મળે, એમનું ચેકઅપ થાય, બાળકોનું ટીકાકરણ થાય, પોષક આહાર મળે, એના માટેની યોજનાઓ કરીને અમારી ગરીબ મા બાપ મા બહેનોની ચિંતા મેં કરી છે. સમય પર ટીકા લાગે તો દીકરાની જિંદગી બચી જાય, સંતાન